ડાંગ જિલ્લાના વિવિધ વિસ્તારમાં કેન્દ્રીય સિંચાઈ વિભાગ દ્વારા નિર્માણ કરવામાં આવી રહેલ એકવીસોથી વધુ કુવાઓના બાંધકામમાં ઇશારદાર દ્વારા કુવાની ઊંડાઈ અને ઉપયોગમાં લેવાતા મટીરીયલ્સ બાબતે લાભાર્થી ખેડૂતો દ્વારા મૌખિક ફરિયાદ કરવામાં આવી છે ગરીબ આદિવાસી ખેડૂતોને પડતી સિંચાઈ અંગેની લઈને કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રીના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લાના ત્રણસો ને અગિયાર ગામોમાં કુલ એકવીસો થી વધુ કુવાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જોકે કરોડો રૂપિયાની આ યોજના મુજબ નિર્માણ થઈ રહેલા કુવાઓના બાંધકામમાં જે તે ઇશારદાર દ્વારા

ગાવીતે પ્રધાનમંત્રીના પાયલોટ પ્રોજેક્ટ બાબતે કોઈ ન થાય અને ડાંગની ભૌગોલિક પરિસ્થિતિ મુજબ પાણીનો સંગ્રહ થાય તે રીતે કુવા બને તે માટે સંસ્થાને સૂચના છું અમારું જે છે કોઈદું છે કુવા એમ સરકારે લાભ આપ્યો છે સારી રીતે આપ્યું છે પણ એ પૂરું કામ કરેલું નથી એમ લાગે અમારું ત્રીસ ફૂટ ખોઈદું છે તો ત્રીસ ફૂટમાં એમ પાણીનું તો સંગ્રહ થાય પણ ઉપરનું પાણી છે કે થોડુંક ઊંડો હોય તો ખેડૂતોને આપણે લાભ મળે ખેડૂતો કરવાના તે કરે નહીં કરે તો કંઈ નહીં પણ અમે તો કરવાના જેમ છે એટલે એ પૂરતું લાભ મળી જાય ને કૂવો ઊંડો ખોદાય તો હારું એમ બાકીના અમારું ત્રીસ ફૂટ ખોદ્યું છે બાકીના કુવા ત્રેવીસ ફૂટ ખોદ્યું છે યા પાંત્રીસ ફૂટ એમાં તો પાણી નહીં મળે પણ અમારે ત્યાં પાણી છે થોડુંક ઊંડું કરે તો એમ સારું એમ લાભ જ આપ્યા છે સરકારે તો અમને સારું પડે કંઈ કરવાનો આ ડાંગના ઘણા બધા ખેડૂતોની મૌખિક રજૂઆતો અમારા સુધી આવી છે અને એ બાબતે અમે ડિપાર્ટમેન્ટનું પણ ધ્યાન દોર્યું છે અને સરકારશ્રીમાં પણ અમે આ બાબતની રજૂઆતો કરી છે આ એક ડાંગ જિલ્લા માટે ખૂબ મોટો પાયલોટ પ્રોજેક્ટ છે આશીર્વાદરૂપ યોજના છે પ્રધાનમંત્રી સિંચાઈ કૃષિ યોજનાની અંદર જે એકવીસો પચાસ જેટલા કૂવાનું હમણાં નિર્માણ થઈ રહ્યો છે ખેડૂતો માટે કે ડાંગ માટે તો ખૂબ મોટી બાબત છે પણ જ્યાં વ્યક્તિગત અમુક ખેડૂતોએ અમારા સુધી ફરિયાદ કરી છે કે એની જે ઊંડાઈ છે એ ઊંડાઈ ક્યાંક સાઠ ફૂટ ખોદવામાં આવે છે ક્યાંક ત્રીસ ફૂટ ખોદવામાં આવે છે તો જે વિસંગતતા છે એ બાબતે પણ અમે સરકારશ્રીનું ધ્યાન દોર્યું છે અમે રજૂઆતો કરી છે અને જ્યાંય ખેડૂતોનું કદા ખેડૂતોનું કહેવાનું હોય છે કે એજન્સી મનસ્વી રીતે કારભાર કરે છે એવી ફરિયાદ જો લેખિતમાં અમારા સુધી આવશે ખેડૂતો કરશે તો એમને ન્યાય અપાવવા માટે અમે પ્રયત્ન કરશું અને ખેડૂતોને ન્યાય અપાવવા માટે જ્યાં પણ જોવો પડશે જ્યાં પણ રજૂઆત કરવી હશે અમે કરશું આભાર ખેડૂતો અમને લેખિતમાં ફરિયાદ કરશે તો જે પણ કૂવાની ફરિયાદ આવશે એ કૂવાની જાત મુલાકાત લઈને ત્યાં ખરેખર હકીકતમાં શું છે એ તપાસીને અમે એની સામે કાયદેસરની કાર્યવાહી જો ખોટું થયું હોય તો કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે તો આગળ રિપોર્ટ કરશું